બનાસકાંઠાના થરાદ ખાતે આવે સરકારી કોવિડ હોસ્પિટલ તથા કોવિડ સેન્ટરો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, જ્યારે કે દર્દીઓને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા તંત્ર વામણો પુરવાર થયું છે. ત્યારે આજે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને કોંગ્રેસ સમિતિના પ્રમુખ અંબાભાઈ સોલંકીએ થરાદ મીડા રોડ ઉપર આવેલી સરકારી કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી અને તે મુલાકાત દરમિયાન કોવિડ સેન્ટરમાં 3 દર્દીઓ દાખલ હતા, જે દર્દીઓ સામાન્ય તાવ, ઉધરસ અને કોરોનાના સામાન્ય લક્ષણોવાળા હતા. આ કોવિડ સેન્ટરમાં ઓક્સિજન કે બીજી કોઈ સુવિધા આપવામાં આવતી નથી, તેમજ એક જ ડૉક્ટરની હાજરી જણાઈ હતી. જ્યારે કે દર્દીઓને પૂછવામાં આવતા જણાવ્યું હતું કે અહીં દવાનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં નથી, અમારે બહારથી અમારા પૈસાથી લાવવી પડે છે. આથી સરકાર દ્વારા બનાવેલ કોવિડ સેન્ટરમાં જરૂરી સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. આ ઉપરાંત થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને કોંગ્રેસ સમિતિના પ્રમુખ અંબાભાઈ સોલંકીએ થરાદ સરકારી રેફર હોસ્પિટલ ખાતે કોરોના દાખલ દર્દીઓની મુલાકાત લીધી હતી અને આ દર્દીઓને ખબર અંતર પૂછી તેમને ફ્રૂટનું પણ વિતરણ કર્યું હતું. થરાદની અંદર 60 બેડની આસપાસ કોવિડ સેન્ટર ખોલવામાં આવ્યું છે. એની મુલાકાત લીધી, દર્દીઓને પૂછ્યું હાલચાલ અને ડૉક્ટરને એમના પૂછ્યું. ખાસ કરીને કોવિડ સેન્ટર ખોલવામાં પણ એમાં જે સુવિધાઓ હોવી જોઈએ, હજી પણ જે ઓક્સિજનના સપ્લાય હોવો જોઈએ અથવા તો ડૉક્ટરોની અંદર પણ જે ડૉક્ટરોને જે પૂરતો જે સામગ્રી મળવી જોઈએ એ પણ નથી મળતી. સાથે સાથે દર્દીઓને પણ ધારો કે અહીંયા દવા બહાર લેવા જવી પડે છે, રિપોર્ટ અહીંયા થતા નથી, રિપોર્ટ કરાવવા પાછું બજારમાં જવું પડે છે થરાદથી અત્યારે. એટલે તમામ સુવિધા સાથે કોવિડ સેન્ટર ચાલુ કરવું જોઈએ. આટલા દિવસ થઈ ગયા અને પહેલાં અહીંયા થરાદના યુવાનો દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો કે ભાઈ કોવિડ સેન્ટર ખાલી બનામ નામનું જે કોઈ છે નહીં, ત્યારબાદ અહીંયા શરૂઆત થઈ અને આજે જે છે એની અંદર પણ જે પૂરતી સુવિધાનો અભાવ છે એના જે પૂરતી દવા મળવી જોઈએ, રિપોર્ટ થવા જોઈએ અને દર્દીઓને અહીંયા સારવાર માટે કંઈ અભાવ ના, ડૉક્ટરને પણ જે નાના મોટા પ્રશ્ન છે, જેમની માસ્ક હોય કે ભાઈ ગ્લોવ્સ હોય કે જે બીજી પણ એમની જરૂરિયાતની વસ્તુઓ છે કોવિડમાં, એ જો જથ્થો નહીં મળે તો ડૉક્ટરની પણ સલામતી નહીં લે. એટલે આ તમામ પ્રશ્ન સરકારે તાત્કાલિક આના પર અહીંયા સ્થાનિક તંત્રએ અને જિલ્લા તંત્રએ અહીંયા પૂરેપૂરી સુવિધા પૂરી પાડવી જોઈએ, પછી જ આવા કોવિડ સેન્ટર ખોલવો પડે. કોઈના જાનને કોઈ જોખમમાં મૂકવી ના જોઈએ, પૂરી સુવિધા સાથે શરૂ કરે એવી જ અપેક્ષા રાખીએ.